બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોએ પૂરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડ માટે ભાજપે ઉમેદવારીના સેન્સ લેવા માટે આજથી શરૂઆત કરી છે. આજે પાલનપુર શહેરના 1-5 વોર્ડના ઉમેદવારો માટે ભાજપના નિરીક્ષકો સેન્સ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે 1-5 વોર્ડમાં ચૂંટણી લડવા માટે આ વખતે ઉમેદવારનો રાફડો ફાટ્યો હતો. પાલનપુર પાલિકાના કુલ 5 વોર્ડની 20 બેઠકો માટે 75થી વધુ ઉમેદવારો ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ચૂંટણી નિરીક્ષકો પાસે દોડી આવ્યા હતા. પાલનપુરની આબુ હાઈવે પર આવેલી હોટલ ખાતે ઉમેદવારી સેન્સ બેઠકમાં ભાજપના ચૂંટણી નિરીક્ષક તરીકે કોંગ્રેસના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માધુભાઈ રાણા, મહામંત્રી દિલીપસિંહ વાઘેલા સહિત આગેવાનો હાજર રહી પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારના સેન્સ લીધા હતા. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય તેવા ઉમેદવાર તેમજ પાલિકામાં 5 વર્ષમાં જે નગરસેવકોએ પોતાના વિસ્તારમાં વિકાસના કામ કરી સારી છાપ ધરાવતા હોય તેવા નગરસેવકોને ફરી રિપીટ કરવા માટે પાર્ટી વિચારી શકશે. પાલનપુર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે પાલનપુર નગરપાલિકામાં નિરીક્ષક તરીકે મારી સાથે માધુભાઈ રાણા, બેન શ્રી આશાબેન પટેલ અને ઝોનલ મહામંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે પાલનપુરના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોએ મન બનાવ્યું છે અને આપ જોઈ શકો છો કે બહુ વિશાળ સંખ્યામાં કાર્યકર્તા મિત્રો પોતાની દાવેદારી નોંધાવવામાં આવ્યા છે. અમારી નિરીક્ષક તરીકેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ટિકિટની દાવેદારી કર્યા છે એમને સાંભળવાની છે. એમની વાત અમે સાંભળીશું અને પાર્ટી પર હાઈકમાન્ડને અમે આ એમની રજૂઆત પહોંચાડીશું. અમારો નિરીક્ષક તરીકે પ્રયાસ રહેશે કે પાલનપુર નગરપાલિકામાં ખૂબ સારા સજ્જન કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છુક છે, સારામાં સારા નગરસેવકો પાલનપુર નગરપાલિકાને મળે, ખૂબ સારો સુંદર અને સ્વસ્થ વહીવટ થાય અને પાલનપુરની જનતાની અપેક્ષા પ્રમાણે પાલનપુર નગરપાલિકાનો વિકાસ થાય એવા સારા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી અને આવનારા દિવસોમાં પાલનપુરના વિકાસ માટે કામ કરવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે. રિપીટ જે સારા કાર્યકર્તાઓએ કોર્પોરેટર તરીકે કામ કરેલું છે એને ચોક્કસ પાર્ટી રિપીટ પણ કરશે અને જે સારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓને પણ તક આપવામાં આવશે. 55 વર્ષની ઉંમરની જે વાત છે ટિકિટની, ટિકિટ આપવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષક નેતૃત્વનો છે. આદરણીય સીઆર પાટીલ સાહેબ ચૂંટણીઓ જીતવા માટે જે પણ રણનીતિ બનાવશે એ અમારા માટે શિરોમાન્ય રહેશે. જોકે ભાજપના ઉપપ્રમુખ માધુભાઈ રાણાએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકાની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવાર પર પસંદગીનો કળશ તોડવામાં આવશે. આજરોજ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને પાર્ટીની સૂચના મુજબ 1-5 નંબર વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા રાખી છે. એ પ્રક્રિયામાં જે પણ કાર્યકર્તા ઉમેદવારી કરવા માગતા હોય એમનો આજે અમે સેન્સ લઈ અને જેટલા પણ ઉમેદવારો ઉમેદવારી કરવા માગે છે એ બધાના અમે બાયોડેટા પાર્ટીને રજૂ કરીશું અને આગળની જે પ્રક્રિયા છે એ પાર્ટી હાથ ધરશે અને જે યોગ્ય ઉમેદવારો હશે બધા જ કાર્યકર્તાઓની અમે વાત પાર્ટીને રજૂ કરીશું. પાર્ટી કેવા ઉમેદવારોને પસંદ કરશે? પાર્ટી જીતે એવા ઉમેદવારોને પસંદ કરશે. રિપીટ થિયરી કે નો રિપીટ એ યોગ્યતા અનુસાર પાર્ટીનો વિષય છે. અમારી જે ભૂમિકા છે એ સેન્સ લેવાની છે.